વાલા વિદ્યાર્થીઓ ધોરણ 9 પ્રકરણ 10 દસ્તાવેજમાં સુધારા વધારા અને ગોઠવણી દસ્તાવેજમાં કેવી રીતે સુધારા વધારા કરવા તેમજ દસ્તાવેજમાં ફકરાઓની વિવિધ રીતે ગોઠવણી કેવી રીતે કરવી તે આ પ્રકરણમાં આપણે શીખીશું. દસ્તાવેજ કેવી રીતે માઉસથી લખાણને અને છૂટાછવાયા લખાણને કેવી રીતે માઉસથી અને કીબોર્ડ વડે પસંદ કરી શકાય, સિલેક્ટ કરી શકાય તે જોઈશું. કટ કોપી અને પેસ્ટની ક્રિયા કેવી રીતે થાય તે જોઈશું. લખાણમાં કોઈ શબ્દ કે શબ્દ સમૂહને કેવી રીતે શોધવો અને કઈ રીતે બદલવું તે શીખીશું. દસ્તાવેજ વધુ આકર્ષક અને સુંદર બનાવવા જરૂરી એવી જુદી જુદી ગોઠવણીની પદ્ધતિઓ પણ શીખીશું. જુદા જુદા પ્રકારની યાદીઓ કઈ રીતે બનાવવી, જોડણી એ વ્યાકરણની ચકાસણી કઈ રીતે કરવી, સમાનાર્થી શબ્દો અને જ્ઞાનકોશનો ઉપયોગ કઈ રીતે કરવો, ઓટો ટેક્સ્ટ, વર્ડ કમ્પ્લેશન, લાઇન નંબરિંગ જેવી જુદી જુદી સવલતોનો ઉપયોગ કેવી રીતે કરવો તે જોઈશું. ઇન્સર્ટ મોડ અને ઓવર રાઇટ મોડ શું છે, દસ્તાવેજમાં કેટલા અક્ષર છે, લખાણ અક્ષરો કેવી રીતે બદલવા તેના વિશે જાણીશું. લખાણને પસંદ કરવું. સ્ક્રીન પર કર્સરને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવા માટેનો એક રસ્તો કીબોર્ડ પરની 4 એરો કી દબાવવાનો છે. જ્યારે માઉસ દ્વારા કર્સરને ફેરવવા માટે માઉસ પોઇન્ટરને ખસેડી ઈચ્છિત જગ્યા પર લઈ જઈ માઉસનું ડાબું બટન દબાવવું પડે. જ્યારે એક કરતાં વધુ અક્ષરો પર આપણે એક સાથે કોઈ ક્રિયા કરવી હોય તો તે માટે જરૂર મુજબના અક્ષરોને પહેલાં પસંદ એટલે કે સિલેક્ટ કરવા પડે. લખાણને પસંદ એટલે કે સિલેક્ટ કરવાનો હોય તેના શરૂઆતના અક્ષર પર માઉસ પોઇન્ટર લઈ જવું, માઉસનું ડાબું બટન દબાવી રાખી લખાણના અંતિમ અક્ષર સુધી માઉસને ખસેડવું એટલે કે ડ્રેગ કરવું. કીબોર્ડ મારફતે લખાણ પસંદ કરવા માટે કર્સરને લખાણની શરૂઆતના પ્રથમ અક્ષર પર લઈ જઈ કીબોર્ડ પરની શિફ્ટ કી દબાવી રાખી લખાણના અંતિમ અક્ષર સુધી કર્સર પહોંચે ત્યાં સુધી એરો કી દબાવવી પડે. શિફ્ટ કી દબાવી રાખીને એરો કીની જેમ જેમ દબાવવામાં આવશે તેમ તેમ એક એક અક્ષર પસંદ થતો જશે અને પસંદગી પામતા દરેક અક્ષરનો પાછળનો રંગ બેકગ્રાઉન્ડ બદલાતો જશે. માત્ર એક જ શબ્દ પસંદ કરવો હોય તો શબ્દ ઉપર કર્સર લઈ જઈ માઉસને ડબલ ક્લિક કરી શકાય. કોઈપણ અક્ષર પર કર્સર રાખી 3 વાર માઉસ ક્લિક કરવાથી આખું વાક્ય પસંદ થઈ જશે. કીબોર્ડ પરથી કંટ્રોલ વત્તા એ ની કી એકસાથે દબાવવાથી આખો દસ્તાવેજ પસંદ થઈ જશે. જો છૂટું છવાયું લખાણ પસંદ કરવું હોય તો તે માટે નીચે આપેલા પગલાં અનુસરો. 1. ઉપર સમજાવ્યા મુજબ પ્રથમ બ્લોક બનાવો. બીજો બ્લોક બનાવવા માટે લખાણની શરૂઆતના અક્ષર પર કર્સર લઈ જઈ કંટ્રોલ કી દબાવેલી રાખીને લખાણને પસંદ કરી માઉસને છેલ્લા અક્ષર સુધી ખસેડો. 3. ઉપરના બીજા પગલાંને અનુસરી બીજા જેટલા બ્લોક પસંદ કરવા હોય તે કરી દો. છૂટાછવાયા લખાણને માઉસને બદલે કીબોર્ડ બ્લોક બનાવો. ઉપર સમજાવ્યા મુજબ પ્રથમ બ્લોક બનાવો. કીબોર્ડ ઉપરથી શિફ્ટ વત્તા F8 ફંક્શન કી F8 કી એક સાથે દબાવો. આમ કરવાથી રાઇટર સોફ્ટવેર એડ મોડમાં આવી જશે. આમ કર્યા પછી સ્ટેટસ બાર પર એડ શબ્દ દર્શાવાશે. પસંદ કરવાના લખાણના પ્રથમ અક્ષર સુધી કર્સરને લઈ જઈ એરો કી દબાવો. ત્યારબાદ શિફ્ટ કી દબાવી રાખી જરૂર મુજબ એરો કી દબાવી લખાણ પસંદ કરો. આમ ઉપરના 2 અને 3 નંબર મુજબની ક્રિયા કરી જેટલા બ્લોક બનાવવા હોય તેટલા બ્લોક બનાવી શકાય છે. એડ મોડનો અંત લાવવા ESC એટલે કે એસ્કેપ કી દબાવો. ઊભો બ્લોક બનાવવા માટે નીચે મુજબના પગલાં અનુસરો. એડિટ મેનુ પર ક્લિક કરો. 2 સિલેક્શન મોડ વિકલ્પ પસંદ કરો. 3 બ્લોક એરિયા પસંદ કરો. ઈચ્છિત લખાણનો બ્લોક પસંદ કરવા માઉસનો ઉપયોગ કરો. ઊભો બ્લોક બનાવવાનું આ જ કાર્ય કીબોર્ડ મારફતે કરવા કીબોર્ડ પરથી ઓલ્ટર વત્તા શિફ્ટ વત્તા F8 એક સાથે દબાવો. આ કી સમૂહ ટોગલ સ્વિચ જેવું કામ કરે છે એટલે કે પ્રથમવાર દબાવવાથી આ સવલત ચાલુ થઈ જાય છે
અને બીજી વાર આંચકી દબાવવાથી તે બંધ થઈ જાય છે. ફેરફારની અસર દૂર કરવી તેમજ ફરી કરવી, અનડુઈંગ અને રીડુઈંગ ચેન્જીસ. દસ્તાવેજ ફાઇલ ખુલ્લી હોય ત્યારે આપણે કરેલી કોઈપણ ક્રિયાની અસરને આપણે દૂર કરી શકીએ છીએ. આ કાર્યને અન્ડુ તરીકે ઓળખવામાં આવે છે. આ કાર્ય નીચે મુજબ ત્રણ રીતે કરી શકાય. કંટ્રોલની સાથે ઝેડ કી એકસાથે દબાવો, અથવા સ્ટાન્ડર્ડ ટૂલબારથી અન્ડુ નામનું બટન દબાવો, અથવા એડિટ મેનુમાં જઈ અન્ડુ કમાન્ડ પસંદ કરો. એડિટ મેનુના અન્ડુ કમાન્ડની બાજુમાં છેલ્લો સુધારો દર્શાવાય છે, જેને આપણે અન્ડુ કહીએ છીએ. અગાઉ કરેલા સુધારાની અસર દૂર અન્ડુ કર્યા પછી જ ફરી એના એ સુધારા કરવા માટે રીડુના સુધારાની યાદી સક્રિય થશે. અન્ડુની જેમ રીડુ પણ નીચે મુજબ ત્રણમાંથી કોઈ પણ એક રીતે કરી શકાય. એક, કંટ્રોલની સાથે વાય કી એકસાથે દબાવો, અથવા સ્ટાન્ડર્ડ ટૂલબાર પરથી રીડુ નામનું બટન દબાવો, અથવા મેનુ બાર પરથી એડિટ મેનુમાં જઈ રીડુ કમાન્ડ પસંદ કરો. લખાણને કાપવું, નકલ કરવી, ચોંટાડવી, કટિંગ, કોપીંગ એન્ડ પેસ્ટિંગ ટેક્સ્ટ. લખાણના અમુક ભાગને પસંદ કરી તેની મૂળ જગ્યાએથી ખસેડી કટ કરી લઈ હાલ સક્રિય દસ્તાવેજમાં મૂકવાની પેસ્ટ કરવાની ક્રિયાને કટ એન્ડ પેસ્ટ કાર્ય તરીકે ઓળખવામાં આવે છે. લખાણના અમુક ભાગને પસંદ કરીને તેની નકલ કોપી કરી લઈ હાલ સક્રિય દસ્તાવેજમાં કે અન્ય દસ્તાવેજમાં ચોંટાડવાની પેસ્ટ કરવાની ક્રિયાને કોપી એન્ડ પેસ્ટ કાર્ય તરીકે ઓળખવામાં આવે છે. કટ અને પેસ્ટમાં પસંદ કરેલ લખાણ મૂળ સ્થાનેથી દૂર થાય છે, જ્યારે કોપી તરીકે ઓળખવામાં આવે છે. કટ અને પેસ્ટમાં પસંદ કરેલ લખાણ મૂળ સ્થાનેથી દૂર થાય છે, ત્યારે કોપી અને પેસ્ટમાં પસંદ કરેલ લખાણ તેના મૂળ સ્થાને યથાવત રહે છે. મેનુ વિકલ્પના ઉપયોગ દ્વારા પસંદ કરેલ લખાણને કટ અને પેસ્ટ કરવાના નીચે આપેલા પગલાં અનુસરો. જે જ લખાણને અન્ય જગ્યાએ લઈ જવું હોય તે લખાણને પસંદ કરો. મેનુમાં જઈ કટ કમાન્ડ પસંદ કરો. પસંદ કરેલ લખાણને જ્યાં લઈ જવું હોય તે સ્થાન પર કર્સરને લઈ જાઓ. હવે એડિટ મેનુમાંથી પેસ્ટ કમાન્ડ પસંદ કરો. પસંદ કરેલ લખાણને અન્ય જગ્યાએ નકલ કરવા માટે ઉપરના ચાર પગલાં પૈકી માત્ર ક્રમ બે અને બે ઉપર કટને બદલે કોપી પસંદ કરવાનું રહે છે. માઉસ દ્વારા લખાણને કટ અને પેસ્ટ કરવા માટે નીચે મુજબના પગલાં અનુસરો. જે લખાણને અન્ય જગ્યાએ લઈ જવું હોય તે લખાણને પસંદ કરો. પસંદ કરેલ લખાણ બ્લોક પર કોઈપણ સ્થાને માઉસ પોઈન્ટર લઈ જઈ માઉસનું ડાબું બટન દબાવી રાખી માઉસને ઘસેડીને આ બ્લોકને જ્યાં લઈ જવો હોય તે સ્થાન પર લઈ જાઓ. ઇચ્છિત સ્થાન પર માઉસ પોઈન્ટર પહોંચ્યા બાદ માઉસના બટનને છોડી દો. માઉસના ઉપયોગ દ્વારા લખાણને કોપી અને પેસ્ટ કરવા માટે માઉસને ઘસડતી ડ્રેગ કરતી વખતે માત્ર કંટ્રોલ કી દબાવી રાખવાની રહે. કીબોર્ડના ઉપયોગ વડે લખાણને કટ અને પેસ્ટ કરવા માટે નીચે મુજબના પગલાં અનુસરો. જે લખાણને અન્ય જગ્યાએ લઈ જવું હોય તે લખાણને પસંદ કરો. કીબોર્ડ પરથી કંટ્રોલની સાથે એક્સ કી એકસાથે દબાવો. પસંદ કરેલ લખાણ જ્યાં લઈ જવું હોય તે સ્થાને પહોંચવા જરૂર મુજબની એરો કી દબાવો. હવે કીબોર્ડ પરથી કંટ્રોલની સાથે વી કી દબાવો. કીબોર્ડ દ્વારા પસંદ કરેલ લખાણને અન્ય જગ્યાએ નકલ કોપી અને પેસ્ટ કરવા માટે ઉપરના ચાર પગલાંમાંથી માત્ર બીજા પગલામાં કંટ્રોલ એક્સને બદલે કંટ્રોલ સી કી દબાવવાની રહેશે. આ કાર્ય આઇકનના ઉપયોગ દ્વારા પણ થઈ શકે છે. કટ અને પેસ્ટ માટે ઉપરની ક્રમ ત્રણમાં આપેલ ચાર પગલાં પૈકી ક્રમ બે પર કીબોર્ડ પરથી કંટ્રોલ એક્સ કી દબાવવાના બદલે માઉસ દ્વારા કટ આઇકોન પર ક્લિક કરવાનું રહે, તેમજ ક્રમ ચાર ઉપર કંટ્રોલ વીને બદલે પેસ્ટ આઇકોન પર ક્લિક કરવાનું રહે. એ જ રીતે આઇકોનના ઉપયોગ દ્વારા કોપી એન્ડ પેસ્ટ કરવા માટે ઉપરના ક્રમમાં
क्रम चार में आपेला पगला में कट आइकन ने बदले कॉपी आइकन पर क्लिक करवानु रहे। लखाण में इच्छित शब्द शोधवो अने बदलवो, फाइंडिंग एंड रिप्लेसिंग टेक्स्ट। राइटर में दस्तावेजना लखाण में कोई चौक्स शब्द के शब्द समूह क्या क्या टाइप थयेलो छे ते शोधी शकीए छीए अने तेने बदलीने तेने स्थाने कोई नवो शब्द के शब्द समूह बदली शकीए छीए। आ कार्यने फाइंड एंड रिप्लेस कहे छे। फाइंड रिप्लेस डायलॉग बॉक्स में सर्च फॉर नामना खानामां आपणे जे शब्द के शब्द समूह शोधवो होय ते टाइप करवो पड़े। इच्छित शब्द जो मळे तो तेने बदलीने आपणे शब्द लखवो होय तो डायलॉग बॉक्सना रिप्लेस विथ नामना खानामां जे ते शब्द टाइप करवो पड़े। एक ज टबना शब्दों माटे वाइल्ड कार्ड चिन्होंनो उपयोग करी शकाय, एस्ट्रिक अने क्वेश्चन मार्क। કોઈપણ એક અક્ષર માટે ફૂલ સ્ટોપનો ઉપયોગ કરી શકાય, ખાલી કૌંસની અંદર આપણે કયા અક્ષરથી શરૂ કરીને કયા અક્ષર સુધી શોધવું તે પણ દર્શાવી શકીએ છીએ। કોઈ એક અક્ષર સિવાય બાકીના અક્ષરો શોધવા હોય તો તે માટે કેરેટ ચિહ્નનો ઉપયોગ કરી શકાય। કેરેટ ચિહ્નને અંગ્રેજીમાં કેરેટ સાઇન પણ કહે છે। શોધીને સુધારતી વખતે વાઇલ્ડકાર્ડ અને નિયમિત સમીકરણોનો ઉપયોગ કરવા માટે નીચે મુજબના પગલાં અનુસરો। ફાઇન્ડ એન્ડ રિપ્લેસ ડાયલોગ બોક્સમાં મૂવ બટન પર ક્લિક કરવાથી વધુ વિકલ્પો ઉપલબ્ધ થશે। આ વિકલ્પો પૈકી રેગ્યુલર એક્સપ્રેશન વિકલ્પ પસંદ કરો। ડાયલોગ બોક્સના સર્ચ ફોર ખાનામાં વાઇલ્ડકાર્ડ સહિતના જે શબ્દો શોધવા હોય તે ટાઈપ કરો। એ જ રીતે શોધાયેલ શબ્દને કે કોઈ બીજો શબ્દ લખવો હોય તો ડાયલોગ બોક્સના રિપ્લેસ વિથ નામના ખાનામાં ટાઈપ કરો। એ પછી તમારી જરૂરિયાત અનુસાર ફાઇન્ડ ઓલ, રિપ્લેસ અથવા ઓલ પર ક્લિક કરો। રિપ્લેસ ઓલનો ઉપયોગ બરાબર વિચારીને કરવો જોઈએ। મેનુબાર પર એડિટ મેનુમાં જઈ ફાઇન્ડ એન્ડ રિપ્લેસ વિકલ્પ પસંદ કરવાથી પણ ફાઇન્ડ એન્ડ રિપ્લેસ ડાયલોગ બોક્સ ખુલે છે। એ જ રીતે કીબોર્ડ પરથી કંટ્રોલ પ્લસ એપ કી એકસાથે દબાવવાથી પણ ફાઇન્ડ એન્ડ રિપ્લેસ આઇકન ડાયલોગ બોક્સ ખુલી શકાય છે। ખાસ ચિહ્નો ઉમેરવા, કીબોર્ડ પર ન દેખાતા ચિહ્નો કે અક્ષરોને ખાસ ચિહ્નો કહે છે। દાખલા તરીકે અહીં આગળ તમે સ્ક્રીન પર જોઈ શકો છો, યેન, ડોલર, 1/2, 3/4 વગેરે બધા ખાસ ચિહ્નોને ઉમેરવા માટે નીચે મુજબના પગલાં અનુસરો। ખાણમાં જે સ્થાન પર ખાસ ચિહ્ન ઉમેરવું હોય તે સ્થાન પર કર્સરને લઈ જાઓ। બે, ઇન્સર્ટ મેનુમાં જઈ સ્પેશિયલ કેરેક્ટર વિકલ્પ પસંદ કરો। આમ કરવાથી સ્પેશિયલ કેરેક્ટર નામનો ડાયલોગ બોક્સ દર્શાવાશે। જે ચિહ્નોને ઉમેરવા હોય તેને પસંદ કરી ઓકે બટન પર ક્લિક કરો। કરેલ ચિહ્નો ડાયલોગ બોક્સના ડાબી બાજુના નીચેના ભાગે દર્શાવાશે। એ જ રીતે પસંદ કરેલ ચિહ્નો માટે ડાયલોગ બોક્સની જમણી બાજુ નીચેના ભાગે ખાસ ચિહ્ન તેની સંજ્ઞા ખૂણ સાથે દર્શાવાય છે। હવે પકરાની ગોઠવણી માટેના બટનના સ્વરૂપે અનેક વિકલ્પો ઉપલબ્ધ છે। સ્ટાઇલ અને ફોર્મેટિંગ વિન્ડો ખોલશો તો પેરેગ્રાફ સ્ટાઇલ, ટેક્સ્ટ બોડી વગેરે વિવિધ વિકલ્પો મળશે। પેરેગ્રાફ પકરાઓની ગોઠવણી માટે ઉપયોગમાં આવે છે। ફોન્ટ વિન્ડો ખોલવાથી આપણને પસંદગી માટે અક્ષરોના વિવિધ મરોડ ફોન્ટ આપવામાં આવશે। એમાંથી આપણે ઇચ્છિત ફોન્ટ પસંદ કરી શકીએ છીએ। 4. એ આઇકન પર ક્લિક કરવાથી પસંદ કરેલ લખાણને ઘાટા દર્શાવવા કે નહીં તે માટે બોલ્ડ અસર બંધ કે ચાલુ થાય છે। પકરાઓની ગોઠવણી માટે આપણી પાસે ચાર જુદી જુદી વ્યવસ્થા છે। પછીના બે વિકલ્પ ક્રમબદ્ધ યાદી નંબર લિસ્ટ અને મુદ્દાસર યાદી બુલેટેડ લિસ્ટ દ્વારા પસંદ કરેલ લખાણમાં દરેક ફકરાની શરૂઆતમાં કાં તો ક્રમ અથવા બુલેટ મૂકી શકાય છે। પછીના બે વિકલ્પ ફકરામાં અમુક લખાણનો ડાબા હાસ્યથી અંદર તરફનો ખાંચો ઇન્ડેન્ટ વધારવા
ઘટાડવા ડિક્રીઝિંગ ઇન્ડેન્ટ માટેના છે. ફોન્ટ કલર વિકલ્પનો ઉપયોગ લખાણમાં અમુક અક્ષરોનો રંગ બદલવા માટે થાય છે. લખાણમાં પસંદ કરેલ અમુક લખાણ અલગ આવે તેવું હાઇલાઇટ કરવા હાઇલાઇટિંગ નામના વિકલ્પનો ઉપયોગ થાય છે. એ જ રીતે છેલ્લો વિકલ્પ લખાણની પાછળનો બેકગ્રાઉન્ડ રંગ બદલવા માટે ઉપયોગી છે. ફકરાને બંને બાજુએ એકસરખો જસ્ટિફાઈ ગોઠવવામાં આવે છે ત્યારે છેલ્લી લીટી ડાબી બાજુ લેફ્ટ લાઇન ગોઠવાય છે. ક્રમબદ્ધ કે મુદ્દાસર યાદી બનાવવી. ક્રમબદ્ધ નંબર કે મુદ્દાસર યાદી બુલેટેડ બનાવવા માટે સૌ પ્રથમ લખાણને પસંદ કરો. ત્યારબાદ તમારી જરૂરિયાત મુજબ કાં તો નંબરિંગ આઇકન અથવા બુલેટિંગ આઇકન પસંદ કરો. મુદ્દાની અંદર પેટા મુદ્દા, એમઆઈ પેટા મુદ્દા અને એમઆઈ વળી પેટા મુદ્દા એમ નેસ્ટેડ યાદી પણ બનાવી શકાય છે. જો તમે કોઈપણ પૂર્વ નિર્ધારિત ઢબ વડે નેસ્ટેડ યાદી બનાવશો તો યાદીના તમામ એટલે કે 10 સુધી સ્તર પર એ જ ક્રમ કે બુલેટ આવે છે. જોડણી અને વ્યાકરણની ચકાસણી. રાઇટરમાં જોડણી ચકાસવા માટે સ્પેલિંગ ચેકર સુવિધા ઉપલબ્ધ છે. જેમ જેમ ટાઈપ કરતા જઈએ તેમ તેમ ઓટો સ્પેલ ચેક નામની સવલત ટાઈપ થતાં દરેક શબ્દની જોડણી ચકાસે છે. જો કોઈ શબ્દની જોડણી ખોટી માલુમ પડે તો રાઇટર તેવા ખોટી જોડણીવાળા શબ્દની નીચે લાલ રંગની લીટી દોરે છે. શહેરનું નામ કે શાળાનું નામ વગેરેને જો રાઇટરના શબ્દકોશમાં ઉમેરવા હોય તો આવા લાલ લીટીવાળા શબ્દની પર માઉસ પોઇન્ટર લઈ જઈ માઉસનું જમણું બટન દબાવીને દર્શાવાતા મેનુમાંથી એડ વિકલ્પ પસંદ કરો. આખા દસ્તાવેજમાં ક્યાંય જોડણીની ભૂલ તો નથી રહી ગઈ ને તે ચકાસવા ટૂલબાર પરથી એબીસી આઇકન પર ક્લિક કરો. ભાષા બદલી શકીએ. ખોટી જોડણીવાળા શબ્દને કાં તો આ વખતે જવા દઈએ, ઇગ્નોર વન્સ લખાણમાં પસંદ કરીએ, અથવા દસ્તાવેજમાં જ્યાં જ્યાં મળે ત્યાં બધે જવા દઈએ, ઇગ્નોર ઓલ પસંદ કરીએ. સમાનાર્થી શબ્દો અને જ્ઞાનકોશનો ઉપયોગ. દસ્તાવેજમાં ટાઈપ કરેલ કોઈ શબ્દનો અર્થ તમારે શોધવો હોય તો તે શબ્દ પર માઉસ પોઇન્ટર લઈ જઈ માઉસનું જમણું બટન દબાવો. આમ કર્યા પછી એક મેનુ દર્શાવાશે જેમાંથી સિનોનિમસ ક્લિક કરો. કોઈ શબ્દ વધુ સારો લાગે અને બદલવો હોય તો તે શબ્દ પર ક્લિક કરવાથી રિસોર્સ વિકલ્પ પસંદ કરવાથી પૂરક શબ્દો અને શબ્દ સમૂહોની પ્રમાણમાં મોટી યાદી દર્શાવાશે. જે શબ્દ કે શબ્દ સમૂહ માટે જ્ઞાનકોશ ફંફોસવો હોય તે શબ્દને પસંદ કરો અને ટૂલ મેનુમાં જઈ લેંગ્વેજ પર ક્લિક રિસોર્સ પર ક્લિક કરો. રિસોર્સ ડાયલોગ બોક્સ ખોલવા માટે મેનુને બદલે કીબોર્ડ પરથી કંટ્રોલની સાથે F7 કી દબાવી શકાય. ઓટો કરેક્ટનો ઉપયોગ. રાઇટરની ઓટો કરેક્ટ સવલત એ થોડે ઘણે અંશે ટાઈપિંગની ભૂલો સુધારવા માટે ઉપયોગમાં લેવાય છે. ટાઈપિંગ દરમિયાન જ્યારે ટાઈપિંગની આવી સામાન્ય ભૂલ થાય એટલે તરત જ રાઇટર તેને આપમેળે સુધારી દે છે અને તેથી જ આ સવલતને ઓટો કરેક્ટ સવલત કહે છે. મેનુબાર પરથી ટૂલ મેનુમાં જઈ ઓટો કરેક્ટ વિકલ્પ પસંદ કરવાથી ઓટો કરેક્ટ ડાયલોગ બોક્સ ખુલશે જેમાં બે ખાનાનું કોષ્ટક દર્શાવાય છે. આ બે ખાનામાં પહેલા ખાનામાં ભૂલથી ટાઈપ થતા ખોટા શબ્દો અને સામેના બીજા ખાનામાં જોડણીવાળો શબ્દ કરેક્ટ વર્ડ દર્શાવાય છે. પરંતુ જો આ સવલત જરૂર ન હોય તો તેને બંધ પણ કરી શકીએ છીએ. તે માટે ફોર્મેટ મેનુમાં જઈ ઓટો કરેક્ટ વિકલ્પ પર ક્લિક કરી વાઇલ ટાઈપિંગ સામે ખરાની નિશાની ભૂસી અનચેક કરી નાખો. વર્ડ કમ્પ્લેશન સવલતનો ઉપયોગ. વર્ડ કમ્પ્લેશન સવલત એ ઓટો કરેક્ટ સવલત કરતાં થોડી જુદી છે. આ સવલત અનુમાન લગાવી દે છે કે લગભગ આપણે કયો શબ્દ ટાઈપ કરી રહ્યા છીએ અને તે અનુમાનને આધારે તે આખો શબ્દ દર્શાવાય છે. આ સવલતને ચાલુ કે બંધ કરવા માટે ટૂલ મેનુમાં જઈ ઓટો કરેક્ટ ઓપ્શનમાં વર્ડ કમ્પ્લેશનમાં જઈ તેને સક્રિય કે નિષ્ક્રિય કરી શકાય છે.
ઓટો ટેક્સ્ટનો ઉપયોગ. ઓટો ટેક્સ્ટનો ઉપયોગ કરી આપણે લખાણ, કોષ્ટક વગેરેનો સંગ્રહ કરી તેનો પુનઃઉપયોગ કરવા માટે તેને કોઈ કી સાથે ગોઠવી શકીએ છીએ. ઓટો ટેક્સ્ટને તૈયાર કરવા અવારનવાર ટાઈપ કરવી પડતી એક કે તેથી વધુ લાઇનનું લખાણ માત્ર એક કી દબાવી અને આપમેળે લખાઈ જાય તેવું કરવા નીચે મુજબના પગલાં અનુસરો. અવારનવાર ટાઈપ કરવું પડતું લખાણ ટાઈપ કરો. ઓટો ટેક્સ્ટ તરીકે સાચવવા માટે આ લખાણને પસંદ કરો. હવે મેનુ બારમાં જઈ એડિટ મેનુ પર ક્લિક ઓટો ટેક્સ્ટ પસંદ કરો અથવા કીબોર્ડ પરથી કંટ્રોલની સાથે એપ ત્રીકી એક સાથે દબાવો. ટેક્સ્ટ ડાયલોગ બોક્સમાં નેમ નામના ખાનામાં ઓટો ટેક્સ્ટ માટે એક ટૂંકું નામ ટાઈપ કરો. નેમ નામના ખાનાની તરત સામેના શોર્ટકટ નામના ખાનામાં રાઇટર નામ તરીકે આપમેળે એક અક્ષર દર્શાવે છે. જો કે રાઇટરના આ સૂચનને તમે ઈચ્છો તો બદલી શકો છો. ડાબી બાજુના મોટા બોક્સમાં ઓટો ટેક્સ્ટનો વર્ગ પસંદ કરો, દાખલા તરીકે માય ઓટો ટેક્સ્ટ. એ પછી જમણી બાજુ આપેલ બટન પૈકી બટન પર ક્લિક કરી પસંદ કરો. છેલ્લે ઓટો કરેક્ટ ડાયલોગ બોક્સ બંધ કરવા માટે બટન પર ક્લિક કરો. લીટીઓને ક્રમાંકિત કરવી. લખાણમાં પસંદ કરેલ લીટીઓની આગળ ક્રમ આપી શકાય છે. લીટીઓના ક્રમ હાસ્યમાં મૂકવામાં આવે છે. જો આપણે દસ્તાવેજને પ્રિન્ટ લેઆઉટ વ્યૂમાં જોવા ઇચ્છતા હોઈએ તો આપણે સ્ક્રીન પર લીટીઓના ક્રમ પણ દેખાશે. જે લીટીઓને ક્રમાંકિત કરવી હોય તે લીટીઓને પસંદ કરો. પછી મેનુ બારમાંથી ટૂલ મેનુ પર ક્લિક લાઇન નંબરિંગ વિકલ્પ પસંદ કરો. પછી લાઇન નંબરિંગ ડાયલોગ બોક્સમાં શો નંબરિંગ વિકલ્પ પસંદ કરો. ઇન્સર્ટ અને ઓવરરાઇટ મોડ. ઇન્સર્ટ એટલે ની વચ્ચે ઉમેરવું અને ઓવરરાઇટ એટલે લખેલા ઉપર લખવું. રાઇટર દ્વારા લખાણ ટાઈપ કર્યા પછી પાછળથી જો કોઈ બે શબ્દ, બે લીટી કે બે અક્ષરોની વચ્ચે કંઈક નવું લખાણ ટાઈપ કરવું હોય તો રાઇટરમાં ઇન્સર્ટ મોડ સક્રિય હોવો જોઈએ. ઇન્સર્ટ મોડ સક્રિય હોય ત્યારે જો કોઈ શબ્દ ઉપર કર્સર હોય તે વખતે કીબોર્ડ ઉપરથી કોઈ અક્ષર ટાઈપ કરવામાં આવે તો તે અક્ષર હાલના અક્ષરના સ્થાને ઉમેરાઈ જાય છે. ઇન્સર્ટને બદલે જો ઓવરરાઇટ મોડ સક્રિય હોય ત્યારે જો કોઈ શબ્દ ઉપર કર્સર હોય તે વખતે કીબોર્ડ ઉપરથી કોઈ અક્ષર ટાઈપ કરવામાં આવે તો હાલના અક્ષરની ઉપર જ નવો શબ્દ લખાઈ જાય છે. માઉસ દ્વારા સ્ટેટસ બાર પર ઇન્સર્ટ કે ઓવરરાઇટ શબ્દ પર ક્લિક કરવાથી પણ ઇન્સર્ટ અને ઓવરરાઇટ મોડ બદલી શકાય છે. પસંદ કરેલ લખાણમાં શબ્દોની ગણતરી. આપણા દસ્તાવેજમાં કેટલા અક્ષરો તેમજ કેટલા શબ્દો ટાઈપ થયેલ છે તે ગણવા માટે સૌપ્રથમ જેના શબ્દો ગણવા હોય તે લખાણને પસંદ કરી મેનુ બાર પરથી ટૂલ મેનુ પર ક્લિક કરો. વર્ડ કાઉન્ટ વિકલ્પ ઉપર ક્લિક કરો. અક્ષરો અને શબ્દો વગેરેની માહિતી જોવા માટે ફાઇલ મેનુ પર ક્લિક, પ્રોપર્ટીઝ ઉપર ક્લિક, સ્ટેટિસ્ટિક કમાન્ડ પર ક્લિક કરી શકાય. પસંદ કરેલા લખાણના અક્ષરો બદલવા. અંગ્રેજી મૂળાક્ષરોને મોટા એટલે કે કેપિટલ કે નાના લોઅર કેસ અક્ષરોમાં લખી શકાય છે. જે લખાણના અક્ષરો બદલવા હોય તે લખાણને પસંદ કરી મેનુ બાર પરથી ફોર્મેટ મેનુ પર ક્લિક, ચેન્જ કેસ ઉપર વિકલ્પ ઉપર ક્લિક કરો. આમ કરવાથી એક ડાયલોગ બોક્સ દર્શાવાશે જેમાં અક્ષરો બદલવા માટે વિવિધ પ્રકાર આપવામાં આવે છે. જો પસંદ કરેલ લખાણમાં આવતા બધા અક્ષરોને નાના લોઅર કેસ અક્ષરો કરવા હોય તો લોઅર કેસ વિકલ્પ, એ જ રીતે બધા અક્ષરોને મોટા અપર કેસ અક્ષરો કરવા હોય તો અપર કેસ વિકલ્પ પસંદ કરી શકાય. વળી જો આપણે સેન્ટેન્સ કેસ વિકલ્પ પસંદ કરીશું તો લખાણમાં આવતા દરેક વાક્યના પહેલા શબ્દનો પહેલો અક્ષર મોટો અને બાકીના નાના એમ બદલવામાં આવશે. જો ટોગલ કેસ વિકલ્પ પસંદ કરવો હોય તો ટોગલમાં પહેલો અક્ષર સ્મોલ હોય અને બાકીના શબ્દનો પહેલો અક્ષર સ્મોલ, બાકીના બધા જ અક્ષરો કેપિટલ થઈ જાય. તો પસંદ કરેલ લખાણમાં આવતા નાના અક્ષરોને મોટા અને મોટા અક્ષરોને મોટા અને મોટા અક્ષરોને નાના અક્ષરોમાં ફેરવવામાં આવશે.
આભાર.